આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. માણાવદરમાં 10 ઇંચ વરસાદની વચ્ચે મીતડી કોઠરિયા વચ્ચે આવેલ ડેમ ખાલી ખમશે, લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. કમનસીબી જે તરફથી નીકળે છે એ તરફથી પણ જુઈના ફૂલ મળે છે, એવી પંક્તિ માણાવદરવાસીઓ માટે 10-10 વર્ષથી ખોટી પુરવાર થઈ રહી છે. તેમના કર્મમાં જુઈ નહીં ધતુરાના ફૂલ ઉગ્યા છે. માણાવદરમાં પ્રતિ વર્ષે અનાધાર વરસાદ પડે છે, પરંતુ વરસાદી પાણી કદાપી ડેમ તળાવમાં સંગ્રહિત થતું નથી, કારણ કે દરેક ડેમ તળાવના બાંધકામમાં જે તે સમયે ભ્રષ્ટાચાર દેવીએ વાસ કર્યો હોવાથી બાંધેલા ડેમ તળાવો વારંવાર તૂટી પડે છે ને વરસાદી પાણી ખરડ ખરડ કરતું વહી જાય છે. વહી જતા પાણી જોઈ લોકો નિશાસા નાખે છે. માણાવદરના અસલમ ડેમ પાસેથી મીતડી કોઠારિયા તરફના રસ્તા પાસે બાંધવામાં આવેલ ડેમ 2006 અને 2007માં તૂટી પડ્યો, ત્યારે માણાવદર ડૂબમાં ગયું હતું. લાખ રૂપિયાની ઘરવખરી ખેદાન મેદાન થઈ ગઈ હતી. વરસાદી પાણી તમામ ઘરોમાં ગોઠાણ ગોઠાણ પાણી ઘૂસી ગયા હતા. આટલા વર્ષ પછી પણ આ વિશાળ ડેમ આજે પણ સાંધવામાં કે મરામત કરવામાં ન આવતા ચાલુ વર્ષે 10 ઇંચ વરસાદી પાણી આ ડેમમાં જમા થયા પછી બધું જ પાણી વહી ગયું છે. લોકો કહે છે કે આ ડેમમાંથી પાણી નહીં, અમારું લોહી વહી રહ્યું છે. આંખ કે કાન વગરની સરકાર પોતાના વખાણ સિવાય કોઈ નક્કર કામગીરી વાસ્તવિક નકશા ઉપર નથી કરતી, તેનું આ જીવંત ઉદાહરણ છે. જો આ ડેમના પાળાઓ તથા ડેમ રિપેર થયો હોત તો લાખો ગેલન પાણી તેમાં સંગ્રહિત થઈ શક્યું હોત, પણ લોકોનો અવાજ આ સરકારમાં સાંભળનાર કોઈ નથી. ત્યાં વિરોધ પક્ષ પણ કેમ ચૂપ બેઠો છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. માણાવદરના મીતડી અને કોઠારિયા વચ્ચે આવેલો આ ડેમ ઘણા વર્ષોથી તૂટેલી હાલતમાં પડ્યો છે. માણાવદરમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવા છતાં આ ડેમમાં પાણી સંગ્રહ થતું નથી. ડેમ તૂટેલો હોવાના કારણે ડેમમાં પાણી બધું વેડફાઈને વહી જવાથી કાંઈ ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી. તેના હિસાબે આજુબાજુના ખેતરોને પણ પાણીનો લાભ મળી શકતો નથી. જો આ ડેમને રિપેરિંગ કરવામાં આવે તો આજુબાજુના ખેતરોને આ પાણીનો લાભ મળી શકે અને સારો પાક કરી શકે છે ખેડૂતો. આ ડેમમાં દૂર દૂરના 6-7 ગામોનું પાણી એકત્રિત થશે, પણ તે 20-25 ફૂટના વ્યાસમાં તૂટી ગયો હોવાથી પાણીનું એક ટીમ્પું પણ સંગ્રહિત થતું નથી. એક બાજુ સરકાર પાણી બચાવની વાહિયાત વાતો કરી લોકોને પોતાની કાબિલિયત બતાવી રહી છે, તો બીજી બાજુ તૂટેલા ડેમોની મરામત કરવાની તેવડ ધરાવતી નથી. કેમેરામેન કિશોર ખાનવાણી સાથે જિજ્ઞેશ પટેલ, CN24 ન્યૂઝ, માણાવદર.